सत्यवल साहेब, सत्यवल विद्या मंदिर, परम गुरु पाठशाला संकुल, हूँ पटेल हरीश भाई बी, धोरण 12, विषय वाणिज्य व्यवस्था ने संचालन, यूनिट 8, नाणाकीय संचालन। नाणाकीय संचालन की अंदर आज आप कार्यशील मूड़ी विषय ख्याल मेळवीशुं। तो कार्यशील मूड़ी ए बधाज प्रकारना धंधा में कायमी मूड़ी और कार्यशील मूड़ी जरूर पड़े। कायमी मिलकतों जेवी के जमीन, मकान, यंत्रों वगैरह खरीदवा माटे कायमी मूड़ी जरूर रहे छे। ज्यारे कार्यशील मूड़ी जरूरियात रोजबरोजना खर्चा चुकावा माटे रहे छे। जे सामान्य रीते धंधानी चालू मिलकतों जेवी के काचो माल, देवादारो, लेणी हूँडी वगैरह में रोकायेली रहे छे। कार्यशील मूड़ी धंधा में सतत रीते चक्राकारे फरती रहे छे। એટલે કાર્યશીલ મૂડીને જીવન રક્ત, લાઈફ બ્લડ તરીકે ઓળખવામાં આવે છે, કારણ કે સતત ફરતી રહે છે ધંધાની અંદર અને એ રીતના ધંધો કાર્યશીલ રહેતો હોય છે, તો એ માટે એને કાર્યશીલ મૂડી તરીકે આપણે ઓળખીએ છીએ। એની વ્યાખ્યા છે લિંકન્સ, ડોરિસ અને સ્ટેવનના જણાવ્યા પ્રમાણે ચાલુ મિલકતોનો ચાલુ જવાબદારી ઉપરનો વધારો એટલે કાર્યશીલ મૂડી। એટલે ચાલુ મિલકતોનો સરવાળો એટલે ધંધાની કુલ કાર્યશીલ મૂડી તરીકે આપણે એને ઓળખી શકીએ। હવે કાર્યશીલ મૂડીનો જે ખ્યાલ છે એમાં બે પ્રકારની કાર્યશીલ મૂડી છે, એટલે કુલ કાર્યશીલ મૂડી અને ચોખ્ખી કાર્યશીલ મૂડી। તો ધંધાની ચાલુ મિલકતો જેવી કે કાચો માલ અને તૈયાર માલનો સ્ટોક, દેવાદારો, લેણી હુડી, ટૂંકા ગાળાની જામીનગીરીઓ વગેરેમાં કુલ રોકાણોનો સરવાળો એટલે કુલ કાર્યશીલ મૂડી। એટલે કુલ કાર્યશીલ મૂડી બરાબર કુલ ચાલુ મિલકતો, જે ચાલુ મિલકતો છે એને આપણે કાર્યશીલ મૂડી તરીકે ઓળખીએ છીએ। હવે ચોખ્ખી કાર્યશીલ મૂડી એટલે નેટ વર્કિંગ કેપિટલ। તો ચાલુ મિલકતો બાદ ચાલુ જવાબદારીઓ એટલે ચાલુ કાર્યશીલ મૂડી। એટલે ચોખ્ખી કાર્યશીલ મૂડી એટલે ચાલુ મિલકતો માઇનસ ચાલુ જવાબદારીઓ બરાબર ચોખ્ખી કાર્યશીલ મૂડી આપણને પ્રાપ્ત થાય છે। જ્યારે ચાલુ જવાબદારીઓ કરતાં ચાલુ મિલકતનો વધારો હોય તો તેને હકારાત્મક કાર્યશીલ મૂડી કહેવાય, અને ચાલુ મિલકતો કરતાં ચાલુ જવાબદારીઓ વધારે હોય તો એને નકારાત્મક કાર્યશીલ મૂડી કહેવાય। કારણ કે જવાબદારીઓ વધારે હોય એટલે ચૂકવણી આપણે વધારે કરવી પડે અને મિલકતોનું પ્રમાણ ઓછું રહે। એટલે આ રીતના હકારાત્મક અને નકારાત્મક કાર્યશીલ મૂડી આપણને જોવા મળે છે। આ બે વચ્ચેનો આપણે તફાવત જોઈએ તો કુલ કાર્યશીલ મૂડી અને ચોખ્ખી કાર્યશીલ મૂડી વચ્ચેનો જે તફાવત છે તો એનો અર્થ કે કુલ કાર્યશીલ મૂડી એટલે ચાલુ મિલકતો જેવી કે લેણી હુડી, દેવાદારો, ટૂંકા ગાળાની વેચાણપાત્ર જામીનગીરીઓ, બેંક સિલક, રોકડ વગેરેનો સરવાળો છે। જ્યારે ચોખ્ખી કાર્યશીલ મૂડી એટલે ચાલુ મિલકતો બાદ ચાલુ જવાબદારીઓ, એટલે ચાલુ જવાબદારીઓમાંથી ચાલુ મિલકતો બાદ કરીએ અને ચાલુ મિલકતોમાંથી જવાબદારીઓ બાદ કરીએ એટલે ચોખ્ખી કાર્યશીલ મૂડી પ્રાપ્ત થાય। બીજું કે તરલતાની સ્થિતિ, તો કાર્યશીલ મૂડીની અંદર કંપનીની તરલતાની સ્થિતિ દર્શાવતી નથી, જ્યારે ચોખ્ખી કાર્યશીલ મૂડી કંપનીની તરલતાની સ્થિતિ દર્શાવે છે। નાણાકીય સ્થિતિ અને માપદંડ જોઈએ તો કંપનીની સાચી નાણાકીય પરિસ્થિતિનો ખ્યાલ આપતો નથી। કુલ કાર્યશીલ મૂડીથી કંપનીની પરિસ્થિતિ શું છે નાણાકીય એનો કોઈ ખ્યાલ આવતો નથી। જ્યારે ચોખ્ખી કાર્યશીલ મૂડીથી કંપનીની સાચી નાણાકીય પરિસ્થિતિ શું છે, કંપની ક્યાં ઊભી છે એનો સાચો ખ્યાલ આવે છે। અને ચાલુ જવાબદારીમાં વધારો જોઈએ તો ચાલુ જવાબદારીમાં વધારો કુલ કાર્યશીલ મૂડીમાં વધારો કરે છે, જ્યારે ચોખ્ખી કાર્યશીલ મૂડી ચાલુ જવાબદારીમાં વધારો ચોખ્ખી કાર્યશીલ મૂડીમાં વધારો કરતો નથી। તો આ રીતના આપણે બંને વચ્ચેનો જે તફાવત છે કે કુલ કાર્યશીલ મૂડી અને ચોખ્ખી કાર્યશીલ મૂડી કોને કહેવાય અને એ બે વચ્ચેનો જે તફાવત છે એ તફાવત આપણે જોઈ શકીએ છીએ। હવે કાર્યશીલ મૂડીની લાક્ષણિકતાઓ શું છે જોઈએ તો એક તો ટૂંકા ગાળાની મૂડી છે। કાર્યશીલ મૂડી એ ટૂંકા ગાળાની મૂડી છે, એટલે
બહુ ઓછા સમયગાળા માટે એનો ઉપયોગ આપણે કરી શકીએ છીએ. બીજું કે ચાલુ મિલકતોમાં રોકાણ, તો કાર્યશીલ મૂડીમાં દેવાદારો, લેણી હુડીઓ, ટૂંકા ગાળાની જામીનગીરીનો ચાલુ મિલકતોમાં સમાવેશ થાય છે. ત્રીજું છે તરલતા, તો તરલતા એ કાર્યશીલ મૂડીનું પાયાનું લક્ષણ છે. બધી જ ચાલી મિલકતો જેમાં કાર્યશીલ મૂડી રોકાયેલી છે એનું આપણે સરળતાથી રોકડમાં રૂપાંતર કરી શકીએ છીએ. એટલે તરલતાનો ગુણ એ કાર્યશીલ મૂડીનું સૌથી અગત્યનું લક્ષણ છે. જ્યારે જરૂર પડે ત્યારે કાર્યશીલ મૂડીમાંથી આપણે રોકડ પ્રાપ્ત કરી શકાય. ચોથું, ઓછું જોખમ છે. તો કાર્યશીલ મૂડી ધંધામાં સતત ફરતી રહે છે અને ટૂંકા ગાળા માટે છે અને સરળતાથી રોકડમાં આપણે એનું રૂપાંતર કરી શકીએ છીએ. એટલે એમાં જોખમનું તત્વ ઓછું છે, કારણ કે લાંબા ગાળા માટે એ રોકાયેલી રહેતી નથી. એટલે જોખમ બહુ ઓછું છે. જ્યારે જરૂર પડે ત્યારે રોકડમાં રૂપાંતર કરી અને નાણાં પ્રાપ્ત કરી શકાય. ત્યાર પછી છે બદલાતું સ્વરૂપ. તો જે ચાલુ મિલકતોમાં કાર્યશીલ મૂડીનું રોકાણ થયું છે એનું સ્વરૂપ સતત બદલાતું રહે છે. દાખલા તરીકે કાચા માલનું અર્ધ તૈયાર માલમાં, અર્ધ તૈયાર માલનું તૈયાર માલમાં અને તૈયાર માલનું શાક પર વેચાણ થાય છે. એ રીતના દેવાદારોમાં અને રોકડથી વેચાણ થાય તો એનું રોકડમાં રૂપાંતર આપણે કરી શકીએ. એટલે કાચા માલનું રોકડમાં રૂપાંતર થતું હોય છે. એટલે આ રીતના એનું સ્વરૂપ બદલાતું છે. તો આ રીતના કાર્યશીલ મૂડી છે એ સતત બદલાતી રહે છે. પછી રોજબરોજના ખર્ચા ચૂકવવા. તો રોજબરોજના ખર્ચા ચૂકવવા માટે કાર્યશીલ મૂડીની જરૂર સતત રહેતી હોય છે અને એ રીતના કાર્યશીલ મૂડી રોજબરોજના ખર્ચા ચૂકવવામાં ઉપયોગી થાય છે. પછી ઘસારો ગણવામાં આવતો નથી. એ ધંધામાં ફરતી મૂડી છે એનું સ્વરૂપ સતત બદલાય છે એટલે એની પર ઘસારો ગણવામાં આવતો નથી, કારણ કે ઘસારો લગભગ એની પર લાગુ પડતો નથી. પછી આઠમું છે ધંધાના પ્રકારને સ્વરૂપ પ્રમાણે જરૂરિયાત. તો કાર્યશીલ મૂડીની જરૂરિયાત ધંધાના પ્રકાર અને સ્વરૂપ પર રહેલી છે. એટલે દરેક ધંધા માટે એનું પ્રમાણ જુદું જુદું હોય. જો ધંધો મોટો હોય તો કાર્યશીલ મૂડીનું જરૂરિયાત વધારે હોય, ધંધો નાનો હોય તો કાર્યશીલ મૂડીની જરૂરિયાત ઓછી હોય છે. તો આ રીતના ધંધાના પ્રકાર અને સ્વરૂપને આધારે કાર્યશીલ મૂડીની જરૂરિયાત રહેતી હોય છે. હવે આપણે કાર્યશીલ મૂડીને અસર કરતા પરિબળો જોઈએ. તો કાર્યશીલ મૂડીને ઘણા બધા પરિબળો અસર કરે છે. એક તો આપણે આગળ જોયું પ્રમાણે ધંધાનો પ્રકાર અને સ્વરૂપ. તો કાર્યશીલ મૂડીની જરૂરિયાત ધંધાના પ્રકાર અને સ્વરૂપ પર આધાર રાખે છે. દાખલા તરીકે જે વ્યાપારી એકમોને મોટા પ્રમાણમાં માલનો સ્ટોક રાખવો પડતો હોય અને શાક પર વધારે વેચાણ કરવું પડતું હોય તો એમને કાર્યશીલ મૂડીની જરૂર વધારે પડે. ઉદ્યોગોનું સ્વરૂપ હોય તો એ સ્વરૂપ પ્રમાણે કાર્યશીલ મૂડીનું પ્રમાણ બદલાતું રહે. એટલે ઉદ્યોગ કયા પ્રકારનો છે એના આધારે કાર્યશીલ મૂડીની જરૂરિયાત રહે. દાખલા તરીકે ગેસ કંપની હોય, વિદ્યુત કંપની હોય તો એને ઓછી કાર્યશીલ મૂડીની જરૂર પડે, કારણ કે એમાં ખર્ચા, કાચો માલ ને એ બધું છે એ લાવવાનું બહુ ખાસ હોય નહીં. જ્યારે શ્રમ પ્રધાન ઉદ્યોગ હોય તો એમાં કાર્યશીલ મૂડીની જરૂર વધારે રહે, કારણ કે શ્રમિકોને વેતન રોજ ચૂકવવું પડે, રોજના રોજ વેતન ચૂકવવાના હોય, દર મહિને કે રોજ એના વેતન ચૂકવવાના હોય, બીજા ખર્ચા હોય તો એ કાર્યશીલ મૂડીની જરૂરિયાત એમાં વધારે રહે છે. ત્યાર પછી ધંધાનું કદ. તો જેમ ધંધાનું કદ નાનું એમ કાર્યશીલ મૂડીની જરૂરિયાત ઓછી રહે અને ધંધાનું કદ અને વ્યાપ વધારે હોય તો કાર્યશીલ મૂડીની જરૂરિયાત વધારે રહેતી હોય છે. ત્રીજું છે અગત્યનું ઉત્પાદન ચક્ર. તો કાચા માલની ખરીદી અને તૈયાર માલનું ઉત્પાદન થાય એ બે વચ્ચેનો સમયગાળો એટલે ઉત્પાદન ચક્ર. ખાસ ખ્યાલ રાખજો કે ઉત્પાદન ચક્ર એટલે શું. તો માલની ખરીદી, કાચા માલની ખરીદીથી લઈ અને તૈયાર માલનું ઉત્પાદન થાય ત્યાં સુધીના સમયગાળાને આપણે ઉત્પાદન ચક્ર કહેવાય છે. જો ઉત્પાદન ચક્રનો ગાળો લાંબો હોય તો કાચા માલ અને અર્ધ તૈયાર માલમાં કાર્યશીલ મૂડી રોકાયેલી રહે એટલે કાર્યશીલ મૂડીની જરૂરિયાત વધુ રહે. દાખલા તરીકે સુતરાઉ, કાપડ અને શણ ઉદ્યોગ હોય તો એમાં ઉત્પાદન ચક્રનો ગાળો લાંબો છે
कारण के काचो माल प्राप्त करिए त्यार पछी हर तैयार माल थाय अने तैयार माल थाय त्यां सुधीनो समयगाळो बहु लांबो रहेतो होय छे। एटले એવા ઉદ્યોગોમાં કાર્યશીલ મૂડીની જરૂર વધારે રહે। જ્યારે બેકરી ઉદ્યોગ હોય કે ડેરી ઉદ્યોગ હોય તો એમાં ઉત્પાદન પ્રક્રિયાનો સમયગાળો ટૂંકો છે, એટલે તરત એનું વેચાણ થઈ જાય, કાચા માલમાંથી તરત તૈયાર માલમાં રૂપાંતર થાય અને તરત જ એનું વેચાણ થઈ જાય, એટલે રોકડમાં એનું સ્વરૂપ બદલાઈ જાય, એટલે કાર્યશીલ મૂડીની જરૂરિયાત ઓછી રહે। એટલે ઉત્પાદન ચક્ર કેવું છે, જો લાંબુ હોય તો વધારે કાર્યશીલ મૂડીની જરૂર પડે અને ટૂંકું હોય તો ઓછી કાર્યશીલ મૂડીની જરૂરિયાત રહેતી હોય છે। ત્યાર પછી ઉત્પાદન નીતિ અને માંગનો પ્રકાર। તો ઉત્પાદિત વસ્તુની માંગ મોસમી હોય અને ધંધાકીય એકમ આખા વર્ષ દરમિયાન સ્થિર ઉત્પાદનની નીતિ રાખતું હોય તો કાર્યશીલ મૂડીની જરૂરિયાત વધારે રહે। દાખલા તરીકે ગરમ કપડાં હોય એનું ઉત્પાદન કરતી કંપની હોય તો મોટાભાગે બારે માસ એનું ઉત્પાદન ચાલુ રહે, જ્યારે એનું વેચાણ છે એ શિયાળાની ઋતુમાં થતું હોય, એટલે ઉત્પાદન ચક્રનો જે ગાળો છે એ લંબાઈ જાય। ઉત્પાદન બારે માસ થાય પણ વેચાણ શિયાળામાં થાય, એટલે ત્યાં સુધી કાર્યશીલ મૂડી રોકાઈ રહે છે, એટલે કાર્યશીલ મૂડીની જરૂરિયાત એમાં વધારે હોય। ત્યાર પછી કાચા માલનો સંગ્રહ। તો કાચા માલના પ્રાપ્તિસ્થાનો મર્યાદિત હોય કે અનિયમિત રીતે કાચો માલ પૂરો પાડતા હોય કે કોઈ ચોક્કસ ઋતુમાં જ એ પ્રાપ્ત થતો હોય ત્યારે આપણે કાચા માલનો જથ્થાનો સંગ્રહ કરવો પડે। દાખલા તરીકે સુતરાઉ કાપડ હોય તો કપાસ અમુક સિઝનમાં જ થાય અને એ સમય દરમિયાન કાચો માલ આપણે સંગ્રહી રાખવો પડે અને એનું ઉત્પાદન બારે માસ થતું હોય, તો કાચો માલ આપણને પ્રાપ્ત થતો હોય એ પ્રમાણે એનો સંગ્રહ કરવો પડે, એટલે કાર્યશીલ મૂડી કાચા માલની અંદર મોટા પ્રમાણમાં રોકાઈ જાય। જ્યારે ઉત્પાદન થાય અને એનું વેચાણ થાય ત્યારે એ રોકડમાં રૂપાંતર થાય, પણ ત્યાં સુધી કાર્યશીલ મૂડીની જરૂરિયાત વધારે રહે। ત્યાર પછી શાકની નીતિ। તો તૈયાર માલનું વેચાણ રોકડેથી કરવાની નીતિ હોય તો કાર્યશીલ મૂડીની જરૂરિયાત ઓછી પડે, કારણ કે જેવો માલ તૈયાર થાય એવો વેચાઈ જાય અને રોકડમાં એનું રૂપાંતર થઈ જાય, પણ શાક પર વેચાણની નીતિ હોય તો કાર્યશીલ મૂડીની જરૂરિયાત વધારે રહે, કારણ કે વેચ્યા પછી 2-3 મહિને અથવા તો 6 મહિને આપણને એ નાણાં પ્રાપ્ત થાય ત્યાં સુધી કાર્યશીલ મૂડી એમાં રોકાઈ રહેલી રહે। એ જ રીતે કાચો માલ જો સરળતાથી આપણને શાક ઉપર મળતો હોય, એટલે ઉધાર મળતો હોય, તો કાર્યશીલ મૂડીની જરૂરિયાત ઓછી રહે, કારણ કે કાચો માલ આપણે ઉધાર પર ખરીદીએ એટલે જ્યારે એનું ઉત્પાદન થઈ જાય અને વેચાણ થઈ જાય અને રોકડ પ્રાપ્ત થાય ત્યાર પછી ચૂકવવાની હોય તો કાર્યશીલ મૂડીની જરૂર બહુ ના રહે, પણ જો કાચો માલની ખરીદી રોકડેથી જ કરવી પડે એમ હોય તો આપણે કાર્યશીલ મૂડીની જરૂરિયાત વધારે રહે, એટલે શાકની નીતિની આધારે કાર્યશીલ મૂડીની જરૂરિયાત રહેતી હોય છે। ત્યાર પછી ચાલુ મિલકતોનું રોકડમાં રૂપાંતર। તો દેવાદાર પાસેથી ઉઘરાણી ઝડપથી વસૂલ થતી હોય અથવા તૈયાર માલનું વેચાણ રોકડેથી થતું હોય કે લેણી હુડીના નાણાં પાકતી તારીખે મળી જતા હોય તો પ્રમાણમાં કાર્યશીલ મૂડીની જરૂરિયાત ઓછી પડે, અને એથી વિરુદ્ધ હોય કે ભાઈ ઉઘરાણી ન આવતી હોય, તૈયાર માલનું વેચાણ રોકડેથી ન થતું હોય અથવા તો લેણી હુડીના નાણાં છે એ આપણને પાકતી તારીખે ન મળતા હોય તો કાર્યશીલ મૂડીની જરૂરિયાત આપણને વધારે રહે છે। એટલે ચાલુ મિલકતોનું રોકડમાં રૂપાંતર જેટલું ઝડપથી થાય એટલી કાર્યશીલ મૂડીની જરૂરિયાત ઓછી રહે। ત્યાર પછી સ્ટોક ચલણ દર। તો તૈયાર માલના સ્ટોકનો ચલણ દર ઊંચો હોય તો કાર્યશીલ મૂડીની જરૂરિયાત ઓછી રહે, અને સ્ટોક ચલણ દર નીચો હોય તો કાર્યશીલ મૂડીની જરૂરિયાત વધારે, કારણ કે કાર્યશીલ મૂડી તૈયાર માલમાં રોકાયેલી રહે છે, એટલે તૈયાર માલ જેટલો ઝડપથી આપણે વેચી દઈએ એટલી કાર્યશીલ મૂડીની જરૂરિયાત ઓછી રહે, અને સ્ટોક જો જેટલા પ્રમાણમાં વધારે રહે તમારી પાસે તો એટલી મૂડી રોકાઈ રહેતી હોય છે। ત્યાર પછી કામગીરીની કાર્યક્ષમતા। તો ઓછા પ્રયત્ન વધારે પરિણામો મેળવવા એટલે સંચાલકીય કામગીરીની કાર્યક્ષમતા, એટલે ઉપલબ્ધ સાધનોનો કાર્યક્ષમ ઉપયોગ અને બગાડ ઓછો કરી અથવા તો દૂર કરી અને ઉઘરાણી ઝડપી બનાવી
कार्यशील मूड़ी जरूरियात आपणे घटाड़ी शकीए छीए। तो कामगीरी कार्यक्षमता केवी छे एना आधारे कार्यशील मूड़ी जरूरियात रहती होय छे। त्यार पछी नफानी फाळवणी, तो डिविडेंड तरीके करवामां आवती नफानी फाळवणी रोकड़ने असर करे छे, कारण के डिविडेंड हमेशा रोकड़मां चूकवू पड़े छे। એટલે કંપની એના નફાનો મોટો ભાગ જો ડિવિડન્ડ તરીકે ફાળવતી હોય ત્યારે ધંધામાં રોકડનું પ્રમાણ ઓછું રહે, એટલે ધંધામાંથી રોકડ બહાર વધારે જતી રહે અને એના પરિણામે કાર્યશીલ મૂડીની જરૂરિયાત વધારે રહે। જો નફાનું પુનઃરોકાણ કરવામાં આવતું હોય તો એટલી રોકડ ધંધાની અંદર જ રહેતી હોય છે, તો કાર્યશીલ મૂડીની જરૂરિયાત ઓછી રહે। તો આ રીતના કાર્યશીલ મૂડીને જે પરિબળો છે એ પરિબળો આપણને અસર કરતા આપણને જોવા મળતા હોય છે। તો આ રીતના કાર્યશીલ મૂડી એટલે શું, કાર્યશીલ મૂડીને અને કુલ કાર્યશીલ મૂડી અને ચોખ્ખી કાર્યશીલ મૂડી વચ્ચેનો તફાવત, કાર્યશીલ મૂડીની લાક્ષણિકતાઓ અને એને અસર કરતા પરિબળો એ આપણે અહીંયા જોઈ શકીએ છીએ।